ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. તેનું કારણ છે તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા, જેમણે તેમના પુત્ર અને પુત્રવધુ રિવાબા જાડેજા પર ગંભીર આરોપો લગાવ્યો છે, જે બાદ તેઓ ટ્રેન્ડ થવા લાગ્યા છે. ત્યારે હવે આ ઘરના ડખાને લઈને આજે રિવાબાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓનો પારો અચાનક જ છટકી ગયો. ત્યારે આ આખી બાબત શું છે જાણીશું આપણે વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. ગઈકાલથી રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજા ચર્ચામાં ચાલી રહ્યા છે. તેમાં તેમનો પરિવારનો ડખો જગ જાહેર થઈ જતા હવે રિવાબાને ક્યાંક ને ક્યાંક ટ્રોલ થવું પડી રહ્યું છે. આજે જામનગરમાં પ્રધાનમંત્રી આવાસના લોકાર્પણ કાર્યક્રમ વખતે ધારાસભ્ય રિવાબા જા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત પણ તેમણે કરી હતી, જેમાં એક પત્રકારે તેમને પોતાના ઘરના ડખા વિશે પૂછી લીધો હતો. તો જુઓ રિવાબા કેવા ગરમ થઈ ગયા. એના માટે આપ મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો. આજનો આ ગુજરાતની જનતા માટે, આખા સમગ્ર ભારત વર્ષ, કે જ્યારે ગુજરાત એક વિકાસ માટે ગેટવે સાબિત થવાનું છે અને આટલી સરસ 2024ની લોકસભાની ઇલેક્શન પહેલાં સાહેબશ્રી દ્વારા આટલું સરસ વિશાળ આયોજન અને ઘરના ઘરનું સ્વપ્ન, ગૃહિણીઓનું જે સ્વપ્ન છે એ જ્યારે સાર્થક થવા જઈ રહ્યું હોય તો આપણે બધા એને આવકારીએ, વધાવીએ અને ફરી એક વખત મોદી સરકાર છે એ મોદી હે તો મુમકિન હે એ નારાને સાર્થક બનાવતા આદરણીય યશસ્વી વડાપ્રધાનશ્રીનો આભાર માનીએ. થેન્ક યુ. હવે રિવાબાના તેવર જોઈને જ ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક સસરાએ આપેલું નિવેદનમાં કંઈક ને કંઈક સચ્ચાઈ છે. આમ તો ભાજપના લોકો રિવાબાના સંસ્કારોના વખાણ કરતા થાકતા નથી હોતા, એમાં હવે પોતાના સસરાના નિવેદનથી રાજકારણમાં પણ ગરમાવો આવે તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે એક મીડિયા ચેનલ દ્વારા રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાનો ઇન્ટરવ્યૂ છાપવામાં આવ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે એક જ શહેરમાં રહેવા છતાં પણ તેઓ પોતાના દીકરા જાડેજાને મળી શકતા નથી. તેમણે તો એટલું પણ કહી દીધું કે અમારી વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. રવિન્દ્ર જાડેજાના પિતા છેલ્લા 10 વર્ષથી જામનગરમાં 2 BHKના ફ્લેટમાં એકલા રહે છે. રવિન્દ્ર જાડેજાના પિતાનો આરોપ છે કે તેઓ છેલ્લા 5 વર્ષથી તેમની પોત્રીનો ચહેરો પણ નથી જોઈ શક્યા. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે રવિન્દ્ર જાડેજા પર તેની પત્નીનું નિયંત્રણ છે અને તે પોતે પત્નીનો ગુલામ છે. જો તેમણે આ લગ્ન ના કરાવ્યા હોત તો સારું હતું. આ ઇન્ટરવ્યૂ બાદ રવિન્દ્ર જાડેજા ખૂબ ટ્રોલ થવા લાગ્યા છે. જોકે આ બાદ રવિન્દ્ર જાડેજાને ટ્વિટર પર આવવું પડ્યું. રવિન્દ્ર જાડેજાએ પિતાના આરોપોને પાયાવિહોણા ગણાવી નાખ્યા. આ સાથે તેણે પત્ની રિવાબા જાડેજાને સપોર્ટ કરતા આ અંગે એક પોસ્ટ પણ કરી, જેમાં લખ્યું છે કે આ ઇન્ટરવ્યૂ સંપૂર્ણ રીતે સ્ક્રિપ્ટેડ છે, જેમાં કોઈ જ સત્ય નથી. હવે આ ઘટના બાદ મીડિયામાં ગઈકાલથી જ રવિન્દ્ર જાડેજાને રિવાબાને લોકો ફિટકાર લગાવી રહ્યા છે. ત્યારે મીડિયા દ્વારા જે રીતનાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો અને તે જ સમયે રિવાબાનું જે રીતનાનું વર્તન રહ્યું તે બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ લિવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.